મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ચૌદ માર્ચ એટલે યાદ કરીએ આપણે આલ્બર્ટ ને બર્નાર્ડ શોએ વિશ્વના ઘડવૈયા તરીકે જે આઠ વૈજ્ઞાનિકો ગણાવ્યા છે તેમાંના એક હતા આઇન્સ્ટાઇન તેમનો જન્મ તારીખ ચૌદ માર્ચ 1879 ના રોજ જર્મનીમાં થયો હતો આઇન્સ્ટાઇન એક ઊંચા દર્જાના વૈજ્ઞાનિક હતા તેમણે પદાર્થ વિજ્ઞાન અને ગણિત વિષયનું શિક્ષણ લીધું છવ્વીસ વર્ષની ઉંમરે તેમનો સાપેક્ષવાદ અંગેનો લેખ પ્રસિદ્ધ થયો ખગોળશાસ્ત્રીઓએ ખગ્રાસ ગ્રહણના ફોટા દ્વારા તેમના સિદ્ધાંતની સાબિતી આપી વિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું ઇઝરાયેલ તરફથી આઇન્સ્ટાઇનને રાષ્ટ્રપતિ બનવા માટે ઓફર થઈ હતી ત્યારે તેમણે અસ્વીકાર કરતા કહ્યું હું તો માત્ર વિજ્ઞાનની સમસ્યાઓ ઉકેલી જાણું માનવ અને માનવીતાના લગતા પ્રશ્નો સામે લડવાની મને આવડત જ નથી આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે પદાર્થની બહુ જ અલ્પ માત્રા અણુ પણ યોગ્ય પ્રક્રિયાથી પ્રચંડ ઊર્જા ઊભી કરે છે આ સિદ્ધાંતને આધારે જ બોમ્બ બન્યો અને હિરોશીમાં તેમજ નાગાસાકીમાં તેનો ઉપયોગ પણ થયો પછીથી આઈન્સ્ટાઈન અણુશક્તિના સહારક ઉપયોગના વિરોધી બન્યા એટમ બોમ્બના આવિષ્કાર માટે આ માણસે એટલા આંસુ વહાવ્યા કે ભાગ્યે જ કોઈ માણસ એમની ઉત્તરાવસ્થામાં આટલું રડ્યો હશે ઈસવીસન ઓગણીસો ને પંચાવનમાં આ મહાન વૈજ્ઞાનિકનું નિધન થયું ચોથા વિશ્વયુદ્ધ વખતે માનવજાત માનવજાત પાસે ફક્ત પથ્થરોના જ શસ્ત્રો રહેશે એમ એમની આગાહી યાદ રાખી વિશ્વ શાંતિ જાળવી રાખીએ એ જ સાચી અંજલિ ગણાશે આઈન્સ્ટાઈનને કોઈકે પૂછ્યું કે તમારી મહાન શોધ પાછળનું રહસ્ય શું છે આઈન્સ્ટાઈનનો જવાબ હતો પ્રશ્નો પૂછ્યા કરવાનું કદી બંધ કરશો નહીં